નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ ત્રણ વિષય છે હિન્દી પ્રવેશિકા ચોપડીની અંદર વિદ્યાર્થી મિત્રો આજે આપણે મોર વિશે અભ્યાસ કરીશું તો મોર છે આપણો ભારતનો શું છે રાષ્ટ્રીય પક્ષી છે ને તો મોર આપણે બધાએ જોયો છે કેવો સરસ મજાનો હોય હોય કે ના હોય મોરને જોઈને બધાનું મન પ્રફુલ્લિત થઈ જાય છે આનંદમાં આવી જાય છે હવે આપણે ક્યારેક જતા હોય તો એમ્મી રાજી રાજી અભ્યાસ કરીશું તો મોર ભારત કા રાષ્ટ્રીય પક્ષી હે શું છે મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે મોર સૌથી સુંદર પક્ષી એ મોર બધાથી સુંદર પક્ષી છે મોર કે પંખ રંગબેરંગી હોતે હે મોરના જે પીછા મોર બાદલો દેખર ખુશ હોતા હે ઓર મોર ખુશ હોને પર નાચતા હૈ મોર છે ને એ વાદળ ને જોઈને એકદમ રાજી રાજી થઈ જાય અને જ્યારે એ ખુશ હોય ને એકદમ રાજી હોય ને ત્યારે એ નાચે છે સરસ મજાનો પંખ ફેલાવીને જ્યાં કળા કરીને નાચતો હોય ને જ્યારે વધારે ખુશ હોય ને ત્યારે કળા કરી અને પોતાના પીછા ઊંચા કરી અને ઠાગાઠૈયા કરીને નાચે છે ત્યાર પછી મોર પીહુ પીહુ અવાજ કરતા હૈ મોર પંખ ફેલા કર કલા દેખાતા હે મોર પીહુ પીહુ અવાજ કરતા હે મોર સબ સબલો કો પ્રિય લગતા હે મોર કા શરીર ભારે હોતા હે મોર છે ને એ પીહુ પીહુ અવાજ કરે છે અને મોર સબ લોકો ખૂબ પ્રિય લગતા એટલે બધા માણસોને ગમે છે મોરકા શરીર ભારે હોતા એટલે કે મોરનું જે વજન છે શરીર છે એ વજનમાં વધારે હોય છે અને મોર બહુ જ ઊંચે તક ઉડી નહીં શકતા એટલે કે મોર છે એ ઊંચે ઊંચે આકાશમાં ઉડી શકતો નથી કારણ કે એનું વજન છે શરીરનું એ વધારે હોય છે એટલે એ એટલો બધો ના ઉડી શકે પણ ઊંચે એટલો બધો ઊંચે ઉડી શકતો નથી હવે સ્વાધ્યાય છે તો એની

બાદલો કે પર્વતો તો બાદલોને જોઈને ખુશ થાય છે ને તો અહીંયા આપણે બાદલો લખીશું સહી વિધાન કે સામે ખોટાનું નિશ્ચિન કરો એવી રીતે છે તો હવે આપણે સાચા વાક્યની સામે રાઈટ અને ખોટા વાક્યની સામે ચોકડી તો મોર સબસે સુંદર પક્ષી હે તો શું આવશે મોર સબસે સુંદર પક્ષી હે તો આપણે અહીંયા કરીશું રાઈટ મોર કાઉ કાઉ કરતા હોય તો મોર તો શું કરે છે પીહુ પીહુ અવાજ કરતા એ કરતા હોય ને તો અહીંયા આવશે ખોટું